હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાહુ દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 26 વિજ્ઞાનમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એનો આજે આપણે લાસ્ટ ટોપિક જોવાનો છે. આગળના લેક્ચરમાં આપણે ત્રુટિજન્ય રોગો વિશે જોયું કે ત્રુટિજન્ય રોગ એટલે શું, અને એમાં આપણે જોયું કે આહારમાં જે કેટલો પોષક દ્રવ્યો છે જેમ કે પ્રોટીન છે, ચરબી છે, કાર્બોહાઇડ્રેટ છે, એની ખામીથી શરીરમાં શું થાય છે. હવે આપણે જોવાનું છે કે આપણા ખોરાકના જે મુખ્ય પોષક દ્રવ્યો છે એમાંના બે ઘટકો કે વિટામિન અને ખનિજ ક્ષાર, આ બે પણ આપણા શરીરના મુખ્ય ઘટકોમાંના બે ઘટકો છે. તો આ બે ઘટકોની આ બે પોષક દ્રવ્યો શરીરમાં ખામી હોય તો એની ખામીથી કયા પ્રકારના રોગો થાય છે એ જોવાનું છે, અને આ પ્રકારના રોગો માટેની નિશાનીઓ શું છે, કે આપણને કઈ રીતે ખબર પડે છે કે આપણને આ રોગ થઈ ગયો છે. તો આપણે જોવાનું છે કે વિટામિન અને ખનિજ ક્ષારોના ઉણપના કારણે થતા રોગો, બરાબર. ત્યાં જોવાનું છે કે વિટામિન અને ખનિજ ક્ષાર એની આપણા શરીરમાં ખામી રહી છે, બરાબર. આ જે બે મુખ્ય પોષક દ્રવ્યો છે વિટામિન અને ખનિજ ક્ષાર, આ બે જો શરીરમાં ઉણપ રહી જાય એટલે કે શરીરમાં ખામી રહી જાય તો એને કારણે શરીરમાં શું રોગો થાય છે. તો એના માટેના વિટામિન અને ખનિજ ક્ષાર અહીંયા આપણે જે કંઈ પણ જુદા જુદા પ્રકારના વિટામિનો જોયા છે અને જે જુદા જુદા પ્રકારના ખનિજ ક્ષારો જોયા છે એમાં આપણે આ દરેકની ખામી રહી જાય, બરાબર. તો એનાથી શું રોગ થાય છે અને એના દ્વારા જે રોગો થાય છે ત્રુટિજન્ય રોગો એ રોગો છે, અને એ રોગો માટેના ચિહ્નો કે આપણને કઈ રીતે ખબર પડે છે કે આપણને આ રોગ થયો છે. તો આપણે એક પછી જોતા જઈએ. સૌથી પહેલા છે વિટામિન એ, એટલે જો શરીરમાં વિટામિન એ ની ખામી હોય એટલે કે ઉણપ હોય તો તેના લીધે ત્યાં દ્રષ્ટિહીનતા એટલે કે રકાંધળાપણું થાય છે. એટલે કે અહીંયા દ્રષ્ટિહીનતા એટલે શું કે આપણી જે જોવાની જે દ્રષ્ટિ છે, જે જોવાની તાકાત છે, જે આપણી દ્રષ્ટિની તાકાત છે, બરાબર, એ ત્યાં ઓછી થઈ જાય છે. એટલે કે આપણી જે નજર છે એ આપણે દેખાવાનું ઓછું થઈ જાય છે. તો કે જો શરીરમાં વિટામિન એ ની ખામી હોય તો આપણી જે દ્રષ્ટિ છે, જે આ નજર છે, એ ત્યાં નબળી થવા લાગે છે. એટલે કે આપણને દેખાવાનું ઓછું થવા લાગે છે. એના ચિહ્નો છે એટલે આપણને ક્યારે આપણને ખબર પડે છે કે આપણને દ્રષ્ટિહીનતા કે રકાંધળાપણું થઈ ગયું છે, તો કે એના ત્યાં ચિહ્નો છે, એની ત્યાં નિશાનીઓ છે કે રાત્રે ઓછું દેખાવું, નબળી દ્રષ્ટિ અને દેખાતું બંધ થઈ જવું. તો જ્યારે આપણી આપણે રાત્રે દેખાવાનું ઓછું થઈ જાય અથવા તો આપણી જે જોવાની દ્રષ્ટિ છે એ નબળી થઈ જાય તો ત્યારે એવું કહી શકાય કે રકાંધળાપણાનો રોગ લાગુ પડી ગયો હોય. ત્યાર પછી છે વિટામિન બી, તો કે જો શરીરમાં વિટામિન બી ની ખામી હોય તો એના લીધે કયો રોગ થાય છે, તો કે એના લીધે જે રોગ થાય છે જેનું નામ છે બેરી બેરી. આ રોગની નિશાનીઓ શું છે, તો કે આ રોગના લક્ષણો શું કહી શકાય, તો કે આ રોગમાં કે નબળા સ્નાયુઓ થઈ જાય છે અને કામ કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. તો કે જ્યારે આપણને એવું લાગે કે ત્યાં કામ કરવાની શક્તિ ઓછી થઈ ગઈ છે કે આપણા જે સ્નાયુઓ છે એ નબળા પડી ગયા છે, તો ત્યારે એવું કહી શકાય કે ત્યાં બીપીનો રોગ હોય અને ત્યાં વિટામિન બી ની ખામી છે. ત્યાર પછી છે વિટામિન સી, તો કે વિટામિન સી ની શરીરમાં ખામી હોય તો તેને કારણે કયો રોગ થાય છે, તો કે તેને કારણે સ્કર્વી રોગ થાય છે. અને આ સ્કર્વી રોગના લક્ષણો શું છે, તો કે આ સ્કર્વી રોગના લક્ષણો છે કે તેમાં મેધામાંથી લોહી નીકળે છે, પછી ઘામાં દૂધ આવવા માટે વધુ સમય લાગે છે, એટલે શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા વાયતો હોય તો એ ઘાને રૂઝાવવા માટેનો ચોક્કસ સમય હોય કે એ સમયગાળામાં એ ઘા પર રૂઝ આવી જાય છે. પણ જો એ ઘામાં રૂઝ આવવામાં બહુ લાંબો સમય લાગે છે તો આ જે બધા છે એ સ્કર્વી રોગના ત્યાં લક્ષણો છે. પછી છે વિટામિન ડી, કે વિટામિન ડી ની શરીરમાં ખામી હોય તો તેના કારણે સુક્તાનનો રોગ થાય છે, સુક્તાન. અને આ રોગના લક્ષણો શું છે, તો કે હાડકાઓનું નાજુક બનીને વળી જવું, તો કે આ રોગમાં આપણા શરીરના જે હાડકાઓ છે એ નબળા થઈને વળી જાય છે. ત્યાર પછી છે કેલ્શિયમ, તો કે કેલ્શિયમ ની ખામી હોય શરીરમાં, હવે આપણે જોવાનું, હવે આપણે જે શરીરમાં એબીસીડી વિટામિન છે, વિટામિન ની ખામીથી ક્યાં રોગ થાય છે એ જોયા. હવે આપણા જે ખનિજ ક્ષારો છે એની ખામીથી શરીરમાં શું રોગ થાય છે, તો પેલો ખનિજ ક્ષાર છે કેલ્શિયમ, તો કે કેલ્શિયમ ની ખામીથી શું થાય છે, તો કે કેલ્શિયમ ની ખામીથી હાડકા અને દાંતનો પોહવાટ, પોહવાટ એટલે કે સડવું, તો કે જો શરીરમાં કેલ્શિયમ ની ખામી હોય તો કેલ્શિયમ ની ખામીથી આપણા હાડકાઓ જે છે એ નબળા થવા લાગે છે, અથવા તો ત્યાં જે હાડકાઓ છે એ ત્યાં સડવા લાગે છે, એટલે કે શરીરમાં ગળવા લાગે છે, હાડકાઓ અને દાંતનો સડો થાય છે. અને એના લક્ષણો શું છે,
છે તો કે નબળા હાડકા અને ત્યાં એ દાંતમાં સડો થાય છે એટલે કે જો શરીરના હાડકાઓ જે છે એ કે નબળા થવા લાગે છે અને આપણે દાંત છે એ દાંતમાં સડો થવા લાગે છે પછી છે આયોડિન કે શરીરમાં આયોડિનની ખામીથી કયો રોગ થાય છે તો કે શરીરમાં આયોડિનની ખામીથી બોયકોટનો રોગ થાય છે અને આ જે બોયકોટનો રોગ છે એના લક્ષણો શું છે તો કે ગર્ભધારણમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી અને એ બાળકોમાં માનસિક મંદતા એટલે કે આપણી ડોક પાસે જે અહીંયા ગર્ભધર એટલે આપણી ડોક કે આપણી જે ત્યાં ડોક છે એ ડોક પાસે જે ગ્રંથિ આવેલી છે એ ગ્રંથિ ત્યાં ફૂલવા લાગે છે ફૂલાઈ જવા લાગે છે અને બાળકોમાં માનસિક મંદતા એટલે કે જો એ બાળકોને આ રોગ થયો હોય તો એ બાળકો જે છે એ માનસિક રીતે નબળા પડતા જાય છે અને તે ત્યાં માનસિક રીતે મંદ થવા લાગે છે ત્યાર પછી છે આયરન કે શરીરમાં જો આયરનની ખામી હોય તો એની ઉણપથી કયો રોગ થાય છે તો કે એની ઉણપથી એનિમિયા રોગ થાય છે જેને પાંડુ રોગ પણ કહેવાય છે એનિમિયા રોગનું બીજું નામ છે પાંડુ રોગ અને આ રોગમાં શું થાય છે તો કે નબળાઈ આવવા લાગે છે આપણે જ્યારે કામ કરવાની શક્તિ ઓછી થવા લાગે કે શરીરમાં કોઈ ને કોઈ એક કારણોસર પૂરતો ખોરાક લેવા છતાં પણ શરીરમાં નબળાઈ ત્યાં લાગવા લાગે છે તો આ છે એનિમિયા રોગ અને આ એના લક્ષણો છે હવે આપણે આનું જે પાઠ છે અહીંયા કે મૂળો થાય છે આપણે અહીંયા જોયું કે શરીરમાં પોષકદ્રવ્યો જે છે શું કામ જરૂરી છે અને આ પોષકદ્રવ્યોની ખામીથી શું રોગો થાય છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ